हेलो फ्रेंड्स, नमस्ते मित्रों, स्वागत छे ફરીથી તમારું જ્ઞાન ઝલકની અંદર. અને આજે આ વિડિયોની અંદર આપણે બે ભરતીઓ વિશે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. બંને ભરતીઓ છે, એક ગવર્નમેન્ટ છે અને જેની અંદર આપણે વાત કરીએ તો બંનેની અંદર થોડી કોમન ફેક્ટ હતા ને એટલા માટે બંને જોઈન્ટ મૂકેલી છે. આપે કમેન્ટ કરવાની છે કે આપે આવી જ ભરતીની વિથ ધ ડિટેલ ઇન્ફોર્મેશન જે જોઈ છે, માત્ર આ રિમાઇન્ડર વિડિયો છે બરોબર. એટલે કોઈ પણ સમયે તમે આ વિડીયો જોવો ને તમને યાદ આવી જવું જોઈએ કે મારે આ ભરતીની અંદર ફોર્મ ભરવાનું બાકી છે. નેક્સ્ટ આપણે એક એક પર્ટિક્યુલર ભરતીનો વિડીયો છે એ પણ તમારી સમક્ષ આવશે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો આ જે જગ્યા છે આજથી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે બરોબર. બંને ગ્રેજ્યુએશન બેઝ લેવલની ભરતીઓ છે. એટલે ખાસ તમને બીજી વસ્તુ એ પણ યાદ કરાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએટ છે એ અહીંયા એપ્લાય કરી શકવા માટે સંપૂર્ણ રીતે કેપેબલ છે. તો ચોક્કસથી એન્ડ સુધી જોઈ લેજો, બહુ ટૂંકાની અંદર વિગતો તમને આપું છું. મિત્રો, આ જે આપણી ઓજસની જે વેબસાઇટ છે બરોબર, એ ઓજસની વેબસાઇટ ઉપર આ બંને ભરતીઓ માટેની એપ્લિકેશન છે હાલ શરૂ થઈ ગઈ છે. હવે જો પહેલી ભરતીની વાત કરું તો પહેલી ભરતી છે વર્ગ 3 અંતર્ગત આવે છે, જેની માટે જગ્યાઓ છે એ ભલે ઓછી હોય પરંતુ તમારે જગ્યા હું લાસ્ટમાં કહીશ. કારણ કે જો જગ્યા સાંભળશો ને તો પછી તમારે ભરવું કે નહીં ભરવું એનું ડિસ્કશન કરશું. તો જગ્યા છે લાસ્ટમાં કહું છું તમને. હવે એને જાહેરાત ક્રમાંક છે 86 નંબરનો. આ માટે તમને પગાર ધોરણ છે સરસ મજાનું મળવાનું છે. કેટલું પગાર ધોરણ છે? તો કે 5200 થી 20200. પરંતુ યાદ રાખજો કે આ જે ભરતી છે મિત્રો, એ ભરતીના ટોટલની તમને 5 વર્ષ ફિક્સ વેતન છે એ 31340 રૂપિયા છે મળવાનું છે બરોબર. 31340 રૂપિયા વેતન મળવાનું છે આ ભરતી માટે. અને મિત્રો, ઘણા બધાને પ્રશ્ન હોય કે આ સબ ઇન્સ્પેક્ટર છે એની અંદર કરવાનું શું હોય, એની કામગીરી શું હોય. કારણ કે કોઈ પણ વસ્તુની વિશે આપણે જાણતા હોય ને તો એની અંદર જવાનો રસ થાય બરોબર. તો ચાલો તમારે એ વસ્તુને હું થોડી ખળવી કરી દઉં. આજે સબ ઇન્સ્પેક્ટર છે એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે બાબતો તમારે ધ્યાને રાખવાની છે કે હોમગાર્ડ છે એમને તાલીમ આપવાની પ્રક્રિયા એ કરવામાં આવે છે સબ ઇન્સ્પેક્ટર દ્વારા બરોબર. એટલે હોમગાર્ડને તાલીમ આપવાની, ફરજ બજાવવાની, વિવિધ કામગીરીઓ શીખવવાની જવાબદારી સબ ઇન્સ્પેક્ટરના હોદ્દા ઉપર હોય છે. અરજી ફી છે તમને કોઈ પણ 4 ભરતીઓ આવેલી છે, આ 2 ભરતીનો વિડીયો છે, 2 ભરતીનો વિડીયો તમને નેક્સ્ટ મળશે. તો જે 100 રૂપિયા છે ફી દરેક માટે છે. ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો અહીંયા એપ્લાય કરી શકે છે. કામગીરીની પણ મેં વાત કરી. હવે થોડીક જાણી લઈએ કે વય મર્યાદા શું છે. 21 થી 35 વર્ષના જનરલ કેન્ડિડેટ છે અહીંયા એપ્લાય કરી શકે છે. આ ઉપરથી આપણે મહિલા અનામત અલગ 5 વર્ષ સેટ કરીએ. કોઈ સવર્ગનો વ્યક્તિ છે એને આ વય મર્યાદા લાગુ પડે છે. પરંતુ માની લો કે કોઈ એવા કેન્ડિડેટ છે કે જે એસસી ઓબીસી ઈડબલ્યુએસ ના કેન્ડિડેટ છે તો એમને વધારાની છૂટછાટ અલગથી મળવા પાત્ર થશે. મિત્રો, હવે વાત કરીએ આપણે કે આ તો થઈ સબ ઇન્સ્પેક્ટરની ભરતીની વાત. બંનેની લાસ્ટ ડેટ છે ચોક્કસથી યાદ રાખજો 1/3/2021 છે. નેક્સ્ટ ભરતીની વાત કરું તો એ જાહેરાત ક્રમાંક 187ની ભરતી છે. સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3ની ભરતી છે બરોબર. થોડોક જ બેઝિક ડિફરન્સ છે. આ હોમ ડિપાર્ટમેન્ટની ભરતી છે અને ખાસ કરીને સચિવાલયની અંદર આ જે ભરતી માટે જે એપ્લાય કરે છે એમને નિમણૂક ગાંધીનગર છે એમ મળવા પાત્ર થઈ છે. હવે આપણે વાત કરીએ તો પગાર કેટલો રહેવાનો છે. 39,900 થી 1,26,600. જયારે અહીંયા કેટલો હતો? 5200 થી 20,200. બંને ગ્રેડ 3ની ભરતી છે યાદ રાખજો. હવે અહીંયા ગ્રેડ 3ની સાથે સાથે અહીંયા ગ્રેડ પે પણ છે 2800. અહીંયા કોઈ પણ પ્રકારનો ગ્રેડ પે નહીં આવે પરંતુ તમારો જે પગાર હશે કેટલો થશે? 39,900 થી 1,26,600. અને સ્ટાર્ટિંગ બેઝ ઉપર જેમ હાયર સેકન્ડરીના જે ઉમેદવારો છે શિક્ષક તરીકે જોબ પર લાગે છે તો એમને 38,090 રૂપિયાનો પગાર ધોરણ મળવા પાત્ર થઈ છે. એ જ રીતે અહીંયા પણ આ પગાર ધોરણ મળવા પાત્ર થશે. આગળ વાત કરીએ તો લાયકાત કઈ છે? સ્નાતક. અગાઉ જ મેં કીધું બંને ભરતીઓ સ્નાતક માટેની છે અને ફી પણ અહીંયા સિમિલર છે. 100 રૂપિયાની ફી તમારે ચૂકવવાની છે. જો આપને આ બંને ભરતીઓના વિષયમાં કોઈ પણ ડાઉટ હોય, સિલેબસ ને બધાના વિડીયો આપને સમય યાંતરે મળતા રહેશે,
એમાં તમારે ચેનલને સબસ્ક્રાઇબ બાજુમાં આવેલો બેલ આઇકોનને પ્રેસ કરી દેવાનો છે એટલે હું અને તમે બંને એકબીજા સાથે છે પરીક્ષા લક્ષી સંવાદ છે કરી શકીશું તો ચોક્કસથી બાય ટેક કેર ઓલ ઓફ યુ ભરતીની અંદર એપ્લાય કરજો અને નેક્સ્ટ પણ બે ભરતીઓનો વિડીયો આવી રહ્યો છે તો એને બી ચોક્કસથી જોઈ લેજો થેન્ક યુ